ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમારી દ્રષ્ટિએ બેસ્ટ ગિફ્ટ કોઈને બી આપી શકો તો એ એજ્યુકેશન છે. અને લાઈફમાં તમારે સક્સેસફુલ થવું હોય તો એની સાથે સાથે હેલ્થની જરૂર છે. સાને પ્રાયોરિટી આપવી એક ડિબેટ છે, પણ હેલ્થ અને એજ્યુકેશન આર સમથિંગ દેટ વિલ મેક યુ સક્સેસફુલ. અને આ કેસમાં જ્યારે મેડિકલ કોલેજ કરી તો તમે બંને વસ્તુ આપી શકો છો, એજ્યુકેશન આપો છો અને એની સાથે સાથે જે ડૉક્ટરો પ્રોડ્યુસ કરો છો તે દુનિયાભરમાં હેલ્થ આપી શકશે. એટલે જો તમારું બિલીફ એવી હોય કે સ્વાસ્થ્ય અને એજ્યુકેશન એ બે વસ્તુની જરૂર હોવી જોઈએ લાઈફમાં, તો ધીસ ઇઝ વન ગુડ વે ઓફ ડુઈંગ ઇટ. કિરણભાઈથી અમેરિકાને તો બહુ બધું મળ્યું, ઇન્ડિયાને શું મળશે, ગુજરાતને શું મળશે? ગુજરાતમાં પણ અહીંયાથી આપણે એક્સટેન્શન કરવી છે. એટલે આજે તમે જે મેડિકલ કોલેજમાં જોયું તો એક કેમ્પસ ક્લિયરમાં છે, બીજું કેમ્પસ ફોર્ટ લોડરડેલમાં છે. આ બે વચ્ચે 250-300 કિલોમીટર માઇલનો ડિફરન્સ છે. હવે ટેકનોલોજીથી તમે 300 માઇલ હોવ કે 3000 માઇલ હોવ, સેમ વસ્તુ કરી શકીએ. તો આઈડિયા એવો છે કે આ સેમ કોલેજ ઇન્ડિયામાં રેપ્લિકેટ કરીએ તો પછી આપણાથી ઇન્ડિયામાં બી અમેરિકન એજ્યુકેશન આપી શકાય. અમેરિકન ગ્રેજ્યુએટ્સ જે અહીંયા થયા એ જ ડિગ્રી ત્યાં ઇન્ડિયામાં આપી શકીએ અને ઓછા પ્રાઇસે. પટેલનો દીકરો, ગુજરાતી દીકરો, ત્રીજા દેશમાં રહેતો દીકરો, અહીં સુધી કેવી રીતે પહોંચે? એમાં બે વસ્તુ કહી શકાય, પુરુષાર્થ અને પ્રારબ્ધ બંનેનો રોલ હોવો જોઈએ. આપણા પ્રમાણે તો જે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા, એટલે આપણે આપણી મહેનત ચાલુ રાખવી જોઈએ અને એ મહેનતથી જે કંઈ ફળ મળવું છે એ ઉપરવાળા ઉપર છે. પહેલેથી જ આપણા ગોલ્સ હાઈ હતા બાપુજીના ઇન્સ્પિરેશનથી, અને બાના એક ધ્યેય તો એવો હતો કે દુનિયામાં કંઈ પણ સારું કામ કરવું. હવે પોતપોતાના લેવલે અમેરિકામાં પહેલાં ગુજરાતી સમાજ, હિન્દુ ટેમ્પલ, ઇન્ડિયા કલ્ચરલ સેન્ટર એમ પોતાનું થોડું કર્યા પછી લોકલ કમ્યુનિટીમાં ઇન્ડિયા આપણા ફોફળિયામાં હોસ્પિટલો, અર્થક્વેક વખતે 4 હોસ્પિટલ કરી, એટલે પ્રોગ્રેસિવલી વધતા ગયા. અને જેમ કહે છે ઘણા લોકો કે
સારું કામ કરો તો ભગવાનનો સાથ મળશે જ અને કોઈને કોઈ રીતે આગળ ચાલશે. એટલે જે આપણે ગોલ્સ દર વખતે વધારતા ને વધારતા ગયા અને ભગવાનની મહેરબાનીથી એ બધું એચીવ પણ કરતા રહ્યા. પલ્લવીબેન કેવી રીતે જીવનમાં આવ્યા અને પલ્લવીબેનની શું ભૂમિકા રહી તમારા જીવનમાં? પલ્લવીબેન ફોર્ચ્યુનેટલી ફોર મી ઇંગ્લેન્ડ મળવા જવાને બદલે બાપુજીએ મને ઇન્ડિયા મોકલ્યો અને ઇન્ડિયા મોકલ્યો તો અમદાવાદમાં જ્યારે મેડિકલ કોલેજમાં આવ્યા તો એ છે ને તે મારી સાથે મેડિકલ સ્ટુડન્ટ હતી. તો ત્યારથી અમારા બહેનો મિલન થયું. ફેમિલીની પરમિશનથી શરૂઆતમાં એન્ઝાયટી બંને પાર્ટીને હોય પણ બંનેના પેરેન્ટ્સ પ્રોગ્રેસિવ હતા અને પટેલ શાહનું મિલન થયું અને એ ટાઈમમાં 75માં એટલે અમારું વેડિંગ થયા 74માં. એટલે એ ટાઈમે જે પ્રોગ્રેસિવ પેરેન્ટ્સ હતા કે એ લોકોએ અમારી ઈચ્છાને માન આપી અને વેડિંગ લગ્ન કરાવ્યા એટલે એ થયું. અને લકી ફોર મી, તમે કોઈ પણ પ્રોજેક્ટ કરવો હોય તો લાઈફ પાર્ટનરનો એમાં હોવો જ જોઈએ સાથ. એનાથી મોર ઇમ્પોર્ટન્ટ બ્રેક મારવાવાળા ના હોવા જોઈએ. નહીં તો તમારે કંઈ પણ કરવું હોય તો તમારા લાઈફ પાર્ટનર જો તમને ના કરવા દે તો મોટી તકલીફ પડે. મેં કિરણભાઈ જોયું તમારી જે મેડિકલ કોલેજ હતી એની ઉપર કિરણ સી પટેલ લખેલું હતું એટલે ફાધરનું નામ પાછળ જોડ્યું. પલ્લવીબેનની જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં પલ્લવી પટેલ એટલું જ લખેલું હતું. શું કારણ? આઈડિયલી ગુજરાતી એવું લખતા રોનક અથવા પત્ની હોય રોનક, નહીં તો કિન્નરી આર પટેલ હોય. પલ્લવીબેનની પાછળ કિરણબેનનું નામ પણ નહીં. સ્વતંત્રતા ગણો કે સ્ટાઇલ ગણો, પહેલેથી મારું નામ, મને બાપુજીનું નામ રાખવું જ હતું એટલે કોઈ પણ વસ્તુ કરું એમાં કિરણ સિંહ પટેલ મૂકતો જ હતો. અને અહીંયા એટલીસ્ટ અમેરિકામાં અને ઇન્ડિયામાં બધા લોકો પલ્લવીને મારી સાથે જોડે છે એટલે ઇનવિઝિબલી બી એસોસિએશન તો છે જ કે કિરણ અને પલ્લવી, કિરણ અને પલ્લવી, એટલે કે પટેલ લખવાની જરૂર લાગી નહીં. કંટ્રોલ કોનો, પલ્લવીબેનનો કેટલો કંટ્રોલ? આમાં છે ને, હું ઘણીવાર કહું કે અમારા વેડિંગ વખતે અમે એક મોટું ડિસિઝન લીધેલું કે લાઈફમાં કોઈ પણ મોટા ડિસિઝન લેવાના આવે તો એ છે ને તે મારે લેવાના, અને કોઈ પણ નાના ડિસિઝન લેવાના આવે એ પલ્લવીએ લેવાના. તો અમારા વેડિંગને આજે 45 વર્ષ થયા પણ આજ સુધી એક પણ મોટું ડિસિઝન લેવામાં ચાન્સ આવ્યો નથી. અને મોટો ઝઘડો થયો? ઝઘડો તો નથી થયો, ઓનેસ્ટલી નથી થયો. કારણ કે મોટી મોટી રકમો બી જ્યારે મેં પ્લેજ કરી તો પૂછ્યા વગર કરેલી છે. ઓફકોર્સ કોઈક વખતે કહે મને કે આ ડિસિઝન તારું બરાબર છે કે ખોટું છે, પણ મારું માઇન્ડ એવું છે કે જે મને યોગ્ય લાગે, જે મને કરવું છે એ રસ્તો હું બહુ છોડતો નથી. એટલે જો લાઈફ પાર્ટનર તમારા એવા હોય કે જ્યારે એ રસ્તામાં કંઈ બમ્પ્સ કે કંઈક તકલીફ આવે તો એ ટાઈમે તમને મદદ કરી શકે, દેન ઇટ્સ ધ બેસ્ટ કોમ્બિનેશન. એટલે નંબર વન, ઇન્ટરફિયર ના કરવું, અને નંબર ટુ, જરૂર પડે ત્યારે સાથ આપવો. કિરણભાઈ, જેટલા બી લોકો યુએસમાં આવ્યા હતા, વિદેશમાં ગયા, ખાસ કરીને આપણા ગુજરાતી પેટને રાખતા થઈ ગયા જૂના જમાનામાં, અત્યારે પણ કિરણભાઈએ નામ એન્યુ જ રાખ્યું, કોઈ બદલાવ નહીં, એ જ પટેલ, એ જ સ્ટાઇલ. શું કારણ? પહેલેથી જે આપણામાં બાપુજીએ ઇન્ડિયા માટે, ગામ માટે, પોતા માટે જે ગૌરવ હોવો જોઈએ અને જે પ્રાઇડથી જીવવું જોઈએ એ શીખવેલું, એટલે આપણને કોઈ દિવસ એવું કંઈ કરવાની
જરૂર પડી જ નથી કે ભાઈ આપણે કંઈક નામ બદલીએ, કારણ કે નામ પાડવા પાછળ આપણા ટાઈમમાં તો વિધિથી માંડીને પેલા મુહૂર્ત ને ટાઈમિંગ કરતો હોતે તો મને આવો ચાન્સ નહીં મળતે. તો ત્યાર પછી આપણે 25-26 લોકેશન કર્યા કે જ્યાં લોકોને સેવા આપી શકીએ. એટલે ઓપોર્ચ્યુનિટી એવી આવી કે તમારાથી સેવા બી અપાય અને મેવા બી ખવાય. કિરણભાઈના જીવનનો ટર્નિંગ પોઈન્ટ કયો હોય છે એના કારણે આખું જીવન કિરણભાઈનું બદલાઈ ગયું? એક ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, કારણ કે ટર્નિંગ પોઈન્ટને બદલે હું એવોલ્યુશન કહું. જી, પણ જો એક ઇવેન્ટ તમે કહો તો બાપુજીની એક ઈચ્છા હતી કે એમના ગામમાં એક હોસ્પિટલ બાંધે અને 94માં અનફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટ માંથી પરમિશન આવ્યા પછી વિધિન એ મંથ હી ડાઈડ. એટલે અમે એ મિશન લીધું કે એમની ઈચ્છા છે તો પૂરી કરવી જોઈએ. અને એ વસ્તુ એ ટાઈમે અમારી પાસે પૈસા નહોતા, તો દેવું કરી અને પૈસા લઈને હોસ્પિટલ બાંધેલી. હવે એમાં જે સેટિસ્ફેક્શન, એમાં જે રિવોર્ડ્સ એ મળ્યા, સો દેટ માઇટ બી એ ટ્રિગર. પણ જો એક સિંગલ ઇવેન્ટ કહું તો દેટ માઇટ બી એ બિગ ફેક્ટર. પણ ઇટ ઇઝ અવર અપબ્રિંગિંગ, જે આપણને આપણા બા કહેતા કે મોટા થઈને કંઈ બનજો, અમારું નામ એ સારું થાય એ પ્રમાણેના કામ કરજો. એટલે એ જે બધું નાનપણમાં આપણને હેમર કર્યા કરેલું હોય તો એ વસ્તુ આગળ જતા તમારી લાઈફમાં ઇટ બીકમ્સ ઇન્ટિગ્રલ પાર્ટ. એટલે એ રીતે તમે ઇવોલ્વ થઈ શકો. કિરણભાઈ, કેમ કે આ શો સત્યના પ્રયોગ બાપુના જીવન ઉપર છે, મહાત્મા ગાંધીના જીવન ઉપર છે. બાપુએ જીવનના સત્યો બુકમાં લખ્યા હતા. તમારા જીવનનું કોઈ એવું સત્ય જે બહાર ના આવ્યું હોય, તમે જાણે અજાણે કોઈ ભૂલ કરી એનો પશ્ચાતાપ હોય, એવું કોઈ કાર્ય ખરું, અજાણે કોઈ એવું કાર્ય થઈ ગયું હોય કે એનો પશ્ચાતાપ હોય, ગિલ્ટ ફીલ થતું હોય કે નહીં આ ન કર્યું તો સારું?
ડિફિકલ્ટ ક્વેશ્ચન, કારણ કે લાઈફમાં એવા કોઈ મેજર કે માઇનર ઇવેન્ટ્સ નથી આવ્યા કે જેમાં સ્વભાવ જ એવો હતો કે બને એટલું કોઈને કોઈ પણ રીતે મદદરૂપ થવાય તે થવું, ને એ પ્રિન્સિપલ ચાલુ રાખેલો. એટલે કોઈ એવા એક્સપિરિયન્સ નથી થયા. ઘણીવાર બિઝનેસમાં કદાચ વધારે પડતું સાહસ લીધું હોય અને એને લીધે થોડી ચેલેન્જીસ આવી જાય તો એ અલગ છે, પણ એવી લાઈફમાં રિગ્રેટ્સ કોઈ છે નહીં. ભગવાન બી આજે આવીને પૂછે કે કંઈક માગ જે માગે તે આપું, તો માગવા લાયક મારી દ્રષ્ટિએ મારી એક ડોટરને જમાઈ નથી અમારે, એ સિવાય બીજું કંઈ માગવાનું મળે નહીં. અને હવે જેમ જેમ એજ થાય તેમ તેમ કદાચ એવું થાય કે હેલ્થ અમને સારી મળે, પણ રિયલી છોકરાઓ બધા ભણેલા, સુખી, હેલ્થ બધી રીતે, અમે બંને હેલ્ધી અને અત્યારે આટલું બધું ટ્રાવેલિંગને કામ કરી શકીએ, 14 કલાક મારે મૂકવાનો કોઈ પ્રોબ્લેમ નહીં મળે, એટલે બધી રીતે વી આર વેરી વેરી બ્લેસ્ડ. આપ કેમ કે કોમ્યુનિટી લીડર પણ ઘણા હતા, શું યુએસમાં પણ ઘણા ગુજરાતીઓ છે, એ લોકો વિશે આપ શું કહેવા માગશો? એ લોકોની લાઈફ સ્ટાઈલ શું, હજુ પણ તમે જે રીતે વેલ્યુ સાચવી રાખે એ આપણું આ નવું જનરેશન અમેરિકામાં આવીને સાચવી શકે? સી, પાર્ટલી મને એમાં લાગે કે એ મિસ્ટેક પેરેન્ટ્સની છે, કારણ કે આજે અમે આફ્રિકામાં જન્મેલા પણ હું ગુજરાતી બોલી શકું, વાંચી શકું, લખી શકું, એની ક્રેડિટ અમારા પેરેન્ટ્સને મળે. જ્યારે અમેરિકામાં બે ચેલેન્જીસ હતી, શરૂઆતમાં છોકરાઓ એટલે ઘણા ગામો એમાં એવા હતા કે જ્યાં એક કે બે જ ફેમિલી હોય, અને સ્વાભાવિક રીતે એ લોકો જે વેસ્ટર્ન કલ્ચરમાં છોકરાઓ ઊભા થાય એને ઇન્ફ્લુઅન્સ તો થવાની છે. એટલે ધ ચેલેન્જીસ ઓફ ધ જનરેશન, આજે મારા ચિલ્ડ્રનનો હું વિચાર કરું તો દે હેવ એ મેજર ડિલેમા કે એ લોકોને પેરેન્ટ્સ ઇન્ડિયન એક્સપેક્ટ કરે અને સોસાયટી વેસ્ટર્ન એક્સપેક્ટ કરે, એટલે દેર આર યુનિક ચેલેન્જીસ. પણ હવે પોતાની સંસ્કૃતિ જાળવવા માટે દરેક ગામોમાં મંદિરો છે, દરેક ગામોમાં આપણા કલ્ચરલ સેન્ટર છે, પ્રોગ્રામ્સ થતા હોય છે, એટલે થોડું ઘણું થાય. અને ઘણા મંદિરો જ્યાં ગુજરાતી સ્કૂલ ચાલતી હોય, હિન્દીવાળી ચાલતી હોય, તામિલ ચાલતી હોય, એટલે થોડી ઓપોર્ચ્યુનિટી મળે છે. પણ મારી દ્રષ્ટિએ દે ઇઝ નોટ ઇનફ પેરેન્ટ્સ દેટ આર ડુઈંગ, કે મા બાપ સમજ્યા જ નથી. દે હેવ બીન મોર ફોકસ્ડ કે વેસ્ટર્ન સોસાયટીમાં કેવી રીતના અમે ઇન્ટિગ્રેટ થઈએ, અને એક ભૂલ છે. કિરણભાઈ, યુએસ પોલિટિક્સમાં ઇન્ડિયનનું સ્થાન શું? હવે જે સેકન્ડ જનરેશન આવ્યું તો ધીરે ધીરે આપણા એટલીસ્ટ 3 કે 4 કોંગ્રેસમેનો આપણા થયા, સિટી લેવલે, કાઉન્ટી લેવલે બધા પોલિટિક્સમાં આવવા માંડ્યા, એટલે ધીરે ધીરે આ બધું થઈ રહ્યું છે અને એ ટાઈમ જતાં વધશે. પણ અત્યારે દેર ઇઝ ઇનફ પ્રોગ્રેસ, પણ મને એવું લાગે કે આપણું ઇન્ડિયન બ્લડ, એસ્પેશિયલી ગુજરાતી, એ લોકોને પોલિટિક્સને બદલે વધારે ઇન્ટરેસ્ટ એમાં છે કે કઈ રીતે પોતાનું પ્રોગ્રેસ થઈ શકે. સી, પોલિટિક્સમાં યુ હેવ ટુ બી ફોકસિંગ ઓન કમ્યુનિટી. જ્યારે ઇન્ડિવિજ્યુઅલ ફોકસ ઇઝ ફર્સ્ટ કે ભાઈ મારું ફેમિલી, મારું કુટુંબ, અને કાયદાની અંદર રહીને કઈ રીતે પૈસા કરવા,
જો સ્માર્ટ લોકો એ છે કે જે પોલિટિક્સમાં જઈને કાયદા એવા બનાવે કે જે એમના ફાયદાના હોય, હજુ એ લેવલે આપણે નથી પહોંચેલા. ક્યારેક કિરણભાઈને ઈચ્છા થઈ આટલું બધું કર્યું, હવે પોલિટિક્સમાં પણ આવું? બહુ યંગ એજમાં બહુ ઈચ્છા હતી પોલિટિક્સની, પણ પછી મને એ લાગ્યું કે તમારે કોન્સ્ટન્ટલી પોલિટિક્સમાં કોઈની પાસે હાથ ધરવો પડે કે મને તું પૈસા આપ, મને તું સપોર્ટ કર, એને બદલે આઈ એમ એન્જોઈંગ મોર એ પોઝિશન વેર આઈ કેન ડૂ વોટ આઈ વોન્ટ વેન આઈ વોન્ટ, રાઈટ? કોઈના ઉપર આપણે ડિપેન્ડન્ટ નહીં મળે. કિરણભાઈ, કોઈ એવું કાર્ય જે તમે કરવા માંગતા હજુ સુધી ન કરી શક્યા હોય તો કયું હોય છે? એટલે માઇલસ્ટોન્સ વધારતા જ ગયા છે. આજે આખા અમેરિકામાં એક પણ અમેરિકન હોય કે ઇન્ડિયન હોય જેની બે મેડિકલ કોલેજ ઉપર નામ હોય, ઓસ્ટિયોપેથિક અને એલોપેથિક સ્કૂલમાં એવી વ્યક્તિ નથી જેની નામે બીજી બે ત્રણ કોલેજીસ હોય, પલ્લવીના નામે જે હેલ્થ સાયન્સ સેન્ટર છે એમાં 14 કોલેજીસ છે, પછી પરફોર્મિંગ આર્ટ્સ છે. એટલે આ બધી વસ્તુ જે આપણે કરી શક્યા એ ઇઝ અવર ઇન્ટરનલ સેટિસ્ફેક્શન. પણ હવે મારું ડ્રીમ ઇઝ ગેટિંગ બિગર કે મારે હવે ઇન્ડિયામાં યુનિવર્સિટી કરવી છે, ઇન્ડિયામાં મેડિકલ કોલેજ કરવી છે, પછી છે ને તે મારે આફ્રિકામાં કરવી છે. એટલે વસ્તુ શું છે કે મારી પર્સનાલિટી એવી છે કે એક માઉન્ટેનની પીક પર આવો ત્યાં હજુ રેસ્ટ નથી લીધો ને બીજી પીક પર જવાની તૈયારી કરવા માંડીએ. એટલે પ્લાન્સ આર ઓલવેઝ ઇવોલ્વિંગ અને ગોઈંગ હાયર એન્ડ હાયર. એટલે ગ્લોબલ લેવલે આ બધું કરવું છે. કેવું કોઈ એવું કાર્ય કે તમે નક્કી કર્યું જીવનમાં બધું કરીશ પણ આ તો નહીં જ કરું, તો એ કહ્યું? હવે એને કાર્ય કહો કે માનો કે દારૂ નથી પીધો, બીડી નથી પીધી, ચા નથી પીધી, હવે એને તમે જો કાર્ય કહો તો એવું. એટલે બને તો કોઈ પણ વસ્તુ ખોટી કરવી નથી. બાપુજી વોઝ એ વેરી ગાંધીયન ફિલોસોફી અને એ જ વસ્તુ ઈ ઇમ્પાર્ટેડ ઇન અસ. એટલે સાચું બોલવું, એ ટાઈપનું જે કંઈ આપણાથી થઈ શકે એ બધું ચાલુ રાખેલું છે અને એ પ્રયત્ન ચાલુ રાખીએ. મેં બહુ બધા વિડીયો જોયા, ખાસ કરીને એક હાઉસ બનાવ્યું, પલ્લવી બેન માટે બનાવ્યું, કદાચ સૌથી મોટો હાઉસ હતું. શું રહસ્ય હતું, કેમ એ વિચાર્યું એટલું મોટું હાઉસ બનાવવાનું? આમાં એવું છે ને કે સમટાઈમ્સ માણસોને ઈગો દેર. હવે આ ઘરનું ડ્રીમ મેં 2002માં કરેલો, તો એ ટાઈમે તમે પૈસાનો નશો કહો કે સમ મટીરિયલ મેજર માઇલસ્ટોનનું કહો, તો એ કરવું હતું. પણ એમાં મને ઘણીવાર કોઈ પૂછે કે કેટલા પૈસા ખર્ચ્યા તમે, તો મારો એક સિમ્પલ જવાબ છે કે ચેરિટીમાં મેં જે કંઈ વાપર્યું એના કરતાં ઘણા ઓછા કર્યા. એટલે એ રીતે મારા પ્રમાણે એક એ પણ લેગસી થઈ ગઈ. ઈરાદો નહોતો, ઈરાદો હતો કે એક સારું ઘર કરીએ, કારણ કે તમે 24 કલાકમાં ઘર, ઓફિસ અને ગાડી આ ત્રણ વસ્તુમાં કરો. એટલે લાઈફમાં ઓલવેઝ ઘર, ગાડી અને ઓફિસ પાછળ મેં ઘણો ખર્ચો કર્યો અને આઈ વોન્ટ ઇટ ટુ બી ધ બેસ્ટ એન્ડ ફેમિલી ટુગેધર. યા, અને મોટું બીજું જે પોઈન્ટ હતો આ જે ઘરમાં કે નેક્સ્ટ 50 વર્ષ સુધી ત્રણેય છોકરાઓ અને 6 ગ્રેન્ડચિલ્ડ્રન એક જગ્યામાં રહેશે. એ આ જમાનામાં આ દેશમાં થવું ઘણું અઘરું છે. એટલે એ જે વેલ્યુ આવવાની ઇઝ પ્રાઇસલેસ. ઘરમાં કિરણભાઈ અને પલ્લવીબેન વહેલા જશે કે ભગવાન વહેલા જશે? ઘરની અંદર જી એ તો ભગવાન, આપણે તો એવું જ માનીએ છીએ.
એટલે માર્ચની સાતમીએ અમે ત્યાં મોટો હવન રાખેલો છે. એની અંદર 125-150 કપલ હવનમાં બેસશે અને આપણે ઘરે જવાનું એ કરીશું. કિરણભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. બાપુની આત્મકથા સત્યના પ્રયોગ આશા રાખો આપની જોડે રહેશે અને સત્યના માર્ગે વધુ આગળ વધવાની પ્રેરણા આપશે. થેન્ક યુ.